नारायण विद्यार्थ मित्रों धोरण 12-8 विषय तत्वज्ञान पाठ 6 भारतीय तर्कशास्त्र हनुमान ए पाठ में आज आप समझूती मेरी एम अपने नव दर्शन की बात करता था के नव दर्शनों आ नव दर्शनों में त्रण दर्शन वैदिक हता बाकी ना त्रण दर्शनों के छे ए त्रण दर्शनों वैदिक हता अवैदिक अने छ दर्शनों वैदिक तो नव दर्शनों नी वात करे तो चार बार दर्शन जैन दर्शन सांख्य दर्शन योग दर्शन पूर्व मीमांसा उत्तर मीमांसा आ छ दर्शनो वैदिक भारतीय व्याख्या के प्रत्यक्ष प्रमाण जे होय प्रत्यक्ष प्रमाण द्वारा ज्ञान प्राप्त थाय छे प्रत्यक्ष प्रमाण द्वारा जे ज्ञान प्राप्त थाय छे ए ज्ञान नो उपयोग करी अने अनुमान आपणे करीए छे अने अनुमान माटेनी पूर्व शरत छे प्रत्यक्ष ज्ञाननी प्राप्ति प्रत्यक्ष ज्ञान जे छे प्रत्यक्ष ज्ञान आपने पांच इंद्रियों द्वारा प्राप्त थाय छे पांच इंद्रियों जे आपला शरीर नो एक अहम भाग छे के जेने आपणे ज्ञानेन्द्रियो पण कहीए छे पांच इंद्रियों द्वारा आपने प्रत्यक्ष ज्ञान प्राप्त थाय छे जेमा घानेन्द्रिय एटले नाक स्वादेन्द्रिय एटले आपणी जीभ श्रवणेन्द्रिय एटले आपणा कान स्पर्शेन्द्रिय एटले आपणी त्वचा चामડી અને નેત્રેન્દ્રિય એટલે આપણી આંખો પાંચ ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે આપણને તો પ્રશ્ન થાય કે પ્રત્યક્ષ જ્ઞાન કોને કહેવાય તો કે પાંચ ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયેલું છે એ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહે છે અને એ પ્રત્યક્ષ જ્ઞાનના ઉપયોગ કરી આપણે અનુમાન જે છે એ અનુમાન તારવે છે અનુ પ્લસ માન અનુનો અર્થ થાય પછી નું અને માનનો અર્થ થાય છે જ્ઞાન એટલે કે પ્રત્યક્ષ જ્ઞાન પછી નું જ્ઞાન એ અનુમાન જેમાં અનુમાનના પક્ષ હેતુ અને સાધ્ય એ સમજૂતી મેળવી જેમાં હેતુ ની પક્ષમાં હાજરી છે તેવું આપણને પ્રત્યક્ષ જ્ઞાન થાય છે હેતુ છે એ હેતુની પક્ષમાં હાજરી છે એ હાજરી એ આપણને પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય છે
ઉપરના હેતુને સાથે વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે એ હકીકતની સ્મૃતિ થાય છે કે હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે ઉપરની બે બાબતો અનુમાન ક્રિયાની અનિવાર્ય શરત છે જરૂરી શરત અનિવાર્ય એટલે ફરજિયાત પણે જેની જરૂર હોય એને અનિવાર્ય શરત આપણી હેતુની પક્ષમાં હાજરી છે પ્રત્યક્ષ જ્ઞાન અને હેતુને સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સંબંધ એ હકીકત સ્મૃતિ થાય છે ઉપરની બે બાબતો અનુમાન ક્રિયાની અનિવાર્ય શરતો છે આ બંને શરતોનું પાલન થતું હોય તો તેના આધારે પક્ષમાં સાધ્યની હાજરી છે એવું જે જ્ઞાન થાય તે અનુમાન દ્વારા મળેલું જ્ઞાન કહેવાય દાખલા તરીકે એક પર્વત પર ધુમાડો છે એવું જે પ્રત્યક્ષ જ્ઞાન થાય તે પર્વત પર ધુમાડો છે એવું આપણને પાંચ ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય તે ધુમાડો અને અગ્નિ વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે ધુમાડા અને અગ્નિ વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે કે જ્યાં ધુમાડો હોય જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડાની હાજરી હોય છે તો અગ્નિ અને ધુમાડા વચ્ચે વ્યાપ્તિ સંબંધ એ સ્મૃતિ થાય છે તેના આધારે તે પર્વત પર અગ્નિ છે એવું અનુમાન તારવી શકાય અનુમાન એ પ્રમાણ છે અનુમાન શું છે પ્રમાણ સાબિતી પ્રમાણ એટલે સાબિતી છે અનુમાન એ પ્રમાણ છે પ્રમાણ વડે ઉત્પન્ન થયેલું જ્ઞાન અભ્રામક અને નિસંગ રીતે સત્ય હોય છે અનુમાન એ પ્રમાણ છે અને પ્રમાણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું હોય એ જ્ઞાન ભ્રમણા અને નિસંગ રીતે સત્ય હોય છે કે એમાં કોઈ ભ્રમ ભરેલો હોતો નથી અને કોઈ પણ જાતની શંકા વાળો હોતો નથી જે જ્ઞાન આપણને પ્રમાણ દ્વારા મળેલું છે એ પ્રમાણ દ્વારા મળેલું જ્ઞાન ભ્રમણાથી મુક્ત હોય છે એમાં કોઈ પણ જાતની શંકા હોતી નથી એટલા માટે પ્રમાણ દ્વારા જે જ્ઞાન મળેલું હોય એ જ્ઞાન સત્ય હોય છે તેથી જો હનુમાનની ઉપરયુક્ત બંને શરતોનું યોગ્ય પાલન થયું હોય તો હનુમાન વડે મળેલું જ્ઞાન નિશ્ચિત રીતે સત્ય છે અર્થાત હનુમાન પ્રમાણ દ્વારા ઉત્પન્ન થયેલા જ્ઞાનની સત્યતા સાબિત થયેલી છે ત્યારબાદ મનોયત્ન સપોટે આ મનોયત્ન રૂપ નિશ્ચિત છે
निश्चित स्वरूप मान्य रूप छे। पांच वाक्यो के अवयव द्वारा आ रूप रजू करवामां आवे छे। पांच वाक्यो के पछी पांच अवयव द्वारा आ रूप रजू करवामां आवे छे। आ पांच वाक्यो द्वारा रजू थतुं अनुमान पंचावली कहेवाय। पांच अवयवो वाळो पंचावयवी एटले शुं? तो के पांच अवयवो वाळो कहेवाय छे। आ पांच अवयवोना नाम अने स्वरूपनी सदृष्टांत समजूती नीचे मुजब छे। प्रतिज्ञा, हेतु, उदाहरण छे व्याप्ति, उपनयन अने निगमन। आ पांच अवयव, आ पांच अवयवोने पंचावयव अनुमान कहे छे। जेमां पहेलुं प्रतिज्ञा, पहेलो अवयव प्रतिज्ञा। हवे एनुं उदाहरण, તે પર્વત પર અગ્નિ છે, તે પર્વત પર અગ્નિ છે। બીજો અવયવ હેતુ, તે પર્વત પર અગ્નિ છે એનું કારણ હેતુ, કારણ કે એ પર્વત ઉપર ધુમાડો છે। ત્રીજો અવયવ ઉદાહરણ સહિત વ્યાપ્તિ, ઉદાહરણ સાથે સમજૂતી, ઉદાહરણ સહિત વ્યાપ્તિ। જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય, ઉદાહરણ તરીકે રસોડામાં, કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય। ઉદાહરણ આપ્યું, એક્ઝામ્પલ આપ્યું કે રસોડામાં ધુમાડો હોય તો એનો મતલબ કે રસોડામાં પણ અગ્નિ છે, એટલે તે પર્વત ઉપર ધુમાડો છે તો તે પર્વત પર અગ્નિ છે। ચાર ઉપનયન, અગ્નિ સાથે વ્યાપ્તિ સંબંધ ધરાવતા ધુમાડો તે પર્વત પર છે, અને તે પર્વત પર અગ્નિ સાથેનો જે વ્યાપ્તિ સંબંધ ધરાવે છે, આ અગ્નિ સાથે વ્યાપ્તિ સંબંધ ધરાવતો ધુમાડો તે પર્વત પર છે અને નિગમન, તેથી તે પર્વત પર અગ્નિ છે। પાંચમો અવયવ નિગમન, તો તેથી તે પર્વત પર અગ્નિ છે। આપણે ઉદાહરણ સહિત સમજાવ્યું કે કઈ રીતે સાબિત કરીને બતાવ્યું કે તે પર્વત પર ધુમાડો છે, ઉદાહરણ છે વ્યાપ્તિ આપી, એના કારણો આપ્યા। હવે ભારતીય અનુમાનના ઉપરોક્ત પાંચ અવયવોના સ્વરૂપને મહત્વ અનુક્રમે સ્પષ્ટ કરીએ, જેમાં પહેલા સ્વરૂપની આપણે વાત કરીએ। ભારતીય પંચાવયવી અનુમાન, ન્યાય કક્ષાના અનુમાનનું બંધારણ, જેમાં આપણે પહેલું ભારતીય પંચાવયવી અનુમાનની વાત કરીએ, જેમાં પેટા મુદ્દો તે પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞા રજૂઆત કરતા વાક્યને પ્રતિજ્ઞા કહે છે।
વ્યક્તિ આગળ કરવામાં આવેલી શાબ્દિક રજૂઆત છે. એક વ્યક્તિએ પોતાના રીતે માનસિક રીતે તારવેલી અને બીજાની સમાપ્ત કરવામાં આવેલી રજૂઆત છે. એક વ્યક્તિએ જે માનસિક રીતે તારવેલું અનુમાન એ બીજાની સમક્ષ રજૂ કરે છે. વક્તા અનુમાન દ્વારા જે ફલિત તારવ્યું છે તે શ્રોતાને પહેલેથી જણાવી દેવામાં આવે તો ફલિત વિધાન માટે અનુમાનમાં રજૂ થયેલા આધાર વિધાનોનું શ્રોતા યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકે. વક્તા એટલે બોલનાર, શ્રોતા એટલે સાંભળનાર. તો કે બોલનાર અને સાંભળનાર કે જો વક્તા જે છે એ વક્તા શ્રોતાને પહેલેથી જણાવી દે તો તે ફલિત વિધાન માટે અનુમાનમાં જે રજૂ થયેલું આધાર વિધાનોનું શ્રોતા યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકે. ફલિત વિધાનના સંદર્ભમાં વિચાર કરતા જો શ્રોતાને આધાર વિધાનો સ્વીકારે લાગે તો તે આધારે ફલિત વિધાનની સત્યતાનો પણ સ્વીકાર કરે. આમ જો સામી વ્યક્તિ પાસે તાર્કિક આધારો રજૂ કરીને જો ફલિત વિધાનનો સ્વીકાર કરવો હોય તો એ ફલિત વિધાન તેને પહેલેથી જણાવી દેવામાં આવે એ મનોવૈજ્ઞાનિક અને તાર્કિક બંને દ્રષ્ટિએ ઉપકારક નીવડે છે. પ્રસ્તુત ઉદાહરણમાં વક્તા પ્રતિજ્ઞા વાક્ય રજૂ કરી શ્રોતાને પ્રથમથી એમ જણાવી દે તમારી આગળ તે પર્વત પર અગ્નિ છે હું સાબિત કરવા માંગુ છું કે વક્તા જે છે એ શ્રોતાને પહેલાથી જણાવી દે છે કે હું તમારી પાસે એ સાબિત કરવા માંગુ છું તે પર્વત પર અગ્નિ છે એ સાબિત કરવા માંગુ છું. ઉપલબ્ધ દ્રષ્ટિએ પ્રતિજ્ઞા એ ફલિત વિધાનનું નિર્થક ઉચ્ચારણ હોય તેવું જણાય છે. આપણે પંચાવી અનુમાનમાં આવતું વધારાનું વાક્ય કહી શકીએ નહીં. પણ સામી વ્યક્તિને પ્રતીત કરાવવા માટે રજૂ થયેલા પંચાવી અનુમાનનું ખૂબ મહત્વનું સોપાન છે કે સામી વ્યક્તિ જે છે એ સામી વ્યક્તિને પ્રતીત કરાવવા ઓળખ કરાવવા માટે રજૂ થયેલું પંચાવી અનુમાન ખૂબ મહત્વનું અને પ્રથમ સોપાન છે. તો આપણે ન્યાય દર્શનના અનુમાનનું બંધારણ, આ ન્યાય દર્શનના અનુમાનના બંધારણમાં ભારતીય પંચાવી અનુમાન જેમાં પાંચ અવયવો, આ પાંચ અવયવોને પંચાવી અનુમાન કહે છે જેમાં પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ છે વ્યાપ્તિ, ઉપનેય અને નિગમન, આ પાંચ અવયવો જે પંચાવી અનુમાન તરીકે ઓળખવામાં આવે છે જેનો આપણે અભ્યાસ કરવાનો છે. જેમાં પહેલો અભ્યાસ છે પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા એ પંચાવી અનુમાનનો પહેલો અવયવ છે, પ્રથમ અવયવ છે જેના વિશે આજે આપણે અભ્યાસ કર્યો. એ અવયવની ટૂંકનોંધ જે છે એ ટૂંકનોંધ કરવાની છે. સાથે સાથે મનોયોગના સપોર્ટ એ જે તમારે હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો લખવાનું રહેશે મનોયોગના 6.1. હવે પછી જ્યારે આપણે તત્વજ્ઞાનના લેક્ચરમાં ઓનલાઈન મળીશું ત્યારે આપણે ન્યાય દર્શનના અનુમાનના બંધારણમાં ભારતીય પંચાવી અનુમાનમાં અવયવ, બીજો અવયવ હેતુ, ત્રીજો અવયવ ઉદાહરણ છે વ્યાપ્તિ, ચોથું અવયવ ઉપનેય અને પાંચમો અવયવ નિગમન એના વિશેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી
लक्ष्मीनारायण।